बनासकांठा ब्रेकिंग डीसा साईबाबा मंदिर पासे गौभक्तो द्वारा मुंडन करावी विरोध नोंधाव्यो मोटी संख्या में गौभक्तो द्वारा मुंडन करावी सरकार ने कराई विनंती साथे अपील गौशाला पांजरापोर संचालकों की धरना बीजा दिवसे पण यथावत रहा सरकार द्वारा ज्यां सुधी सहाय नहीं चूकवाय त्यां सुधी आंदोलन चालू राखवानी गौशाला पांजरापोर संचालकों की तैयारी दर्शावी गौभक्तो द्वारा रामधून बोलावी सरकार ने सद्बुद्धि आपवा भगवान ने कराई प्रार्थना डीसा पोलिस द्वारा कड़क बंदोबस्त गोठवी देवामां आव्यो आम आदमी पार्टी उम्मीदवार डॉक्टर रमेशभाई पटेल सहित होद्देदारों द्वारा धरना पर बैठेला गौशाला पांजरापोर संचालकों सहित गौभक्तों की लीधी मुलाकात ब्यूरो रिपोर्ट बनासकांठा गुजरात सरकार द्वारा छ महीना अगाउ गौशाला पांजरापोर निभाव माटे करीने सरकारे 500 करोड़ रुपयानी जे बजेटमां जाहेरात करी दी તે આજ દિન સુધી માત્ર એક જાહેરાત રહી ગઈ સરકારે ખૂબ મોટા મોટા ખર્ચા કરી હોર્ડિંગ્સ લગાવ્યા પેપરમાં જાહેરાતો કરી ભાષણોમાં પણ પ્રવચન કર્યા કે અમે ગૌ માતાને 500 કરોડ રૂપિયાના નિભાવ માટે જોગવાઈ કરી છે એ માત્ર જોગવાઈ બનીને રહી ચૂકી છે આજ દિન સુધી સરકારે પરિપત્ર પણ જાહેર નથી કર્યો જીઆર પણ નથી કર્યો તેને લઈને વારંવાર ગૌ ભક્તોએ સંચાલકો જઈ અને સરકારની અંદર વિનંતી કરી આજીજી કરી તેમ છતાં પણ ના માની તો છેલ્લે ગાંધીનગર જઈને અમરાણ ઉપવાસ કર્યા છે હજી અમારા આમાં ગૌ ભક્તો જે છે 15-15 દિવસથી અંત્યાગ કરીને બેઠેલા છે સરકાર તેમનો છતાં પણ એને કોઈ અસર નથી ગૌ માતાને પોતાને સરકારી કચેરીએ રજૂઆત કરવા માટે કરી અને બનાસકાંઠા જિલ્લાની તમામ ગૌ માતાઓ આવી ગઈકાલે કચ્છમાંથી પણ આવી પાટણમાંથી તે છતાં આજ દિન સુધી હજી સુધી સરકારના પ્રતિનિધિમાંથી કોઈ એવો ઠોસ જવાબ નથી મળ્યો કે તમને આ તારીખે જીઆર કરીને પૈસામાં ના છૂટકે અમે આજે સરકારનું બેસણું રાખી આજે મુંડન કરાયો છે અને સરકારને સાથે સાથે એ પણ કહી દઈએ કે ગૌ ભક્તોની અંદર ભયંકર આજ એટલો રોષ છે કે જ્યારે ભૂતકાળની અંદર લોકો ગાયો માટે કરીને માથા આપ્યા હતા તો આજે શરૂઆત થઈ ચૂકી છે આજે ફક્ત વાળતી શરૂઆત થઈ છે આવનારો સમય સરકારને સમજવાની શાનમાં જરૂર છે એટલે સરકાર સત્વરે જે બોલ્યા છો એ તાત્કાલિક તમે ચૂકવણી કરી દેજો નકર આવનારા સમયમાં સરકારને ભોગવવા તૈયાર રહે જય ગૌ માતા આજે લગભગ 19મો દિવસ છે અમારે અનશન ઉપર બેઠાને તો પણ હજી સરકારનું પાણી બિલકુલ હલ્યું નથી પેટનું અને લગભગ અમને એવું લાગે છે 19મા દિવસે અમારે શરીર અશક્ત થવાની જગ્યાએ કુદરતી અંદરથી શક્તિ આવે છે અને લગભગ અમે હજુ સુધી ડગવાના નથી સરકાર નહીં ડગે ત્યાં સુધી ડગવાના નથી આ મણત ઉપવાસ કરવાના છીએ બસ જય ગૌ માતા જય ગોપાલ હું રાજપૂત રાણાજી રતાજી ભોરોલ તાલુકો થરાદ શ્રી હિંગળાજ ગૌશાળા ટ્રસ્ટી અમે જ્યારે પાભરની અંદર ગૌ સંમેલન થયું એ ટાઈમે મંજી બાપા રમેશભાઈ ગામોટ અને હું રાણાજી રતાજી રાજપૂત અમે ત્રણેય જણાએ અન્નનો ત્યાગ કરેલો છે તો 7/9/2022થી આજ દિવસ સુધી અમે અન્ન ગ્રહણ કર્યું નથી અને સરકાર શ્રી આગળ અમારી વિનંતી એ છે કે ત્રીજા મહિનાના બજેટની અંદર જ્યારે સરકાર શ્રીએ જાહેરાત કરી કે ગૌશાળા અને પાંજરાપોળની અંદર 500 કરોડ રૂપિયાની સહાય આપવામાં આવશે તો આજ દિવસ સુધી આપવામાં આવી નથી તો એને હિસાબે અમે ત્રણેય જણ્યા અન્નનો ત્યાગ કરેલો છે અને સરકાર સામે આંદોલન અમે 7/9/2022થી આજ દિવસ સુધી અમે ચાલુ રાખેલ છે અને આજે ડીસાની અંદર એક કાર્યક્રમ રાખેલો છે 101 જણા મુંડન કરાવશે અને સરકારશ્રી સામે વિરોધ કરશે એટલે સરકારશ્રીને મારી વિનંતી છે કે જેમ બને તેમ સરકારશ્રીને વિનંતી બે હાથ જોડીને કરું છું ગૌશાળા પાંજરાપોળમાં તરત ને તરત સહાય ચૂકવે અને ગૌ માતાને જે તકલીફ પડી રહી છે તે સહાયરૂપ થાય એવી અમારી ગૌ ભક્તોની અને સંતોની પણ બહુ વેદના છે એમના કરતો ગૌ માતાની વેદના એમને વધારે છે સાધુ સંતો પણ અમારી જોડે આજ 15-20 દિવસથી જ્યાં પણ કાર્યક્રમ હોય ત્યાં સાધુ સંતો પણ વધારી રહ્યા છે કારણ કે એમને બહુ દુઃખી થાય છે ગૌ માતાનું જે ગામડામાં દુઃખ દેખી અને બહુ દુઃખી થાય છે ઘાસચારો પૂરો મળતો નથી અત્યારે 15-16 રૂપિયા કિલોનો ભાવ ઘાસચારાનો છે એટલે ઘાસચારો પૂરો મળતો નથી એના હિસાબે સરકાર શરીરને મારી વિનંતી છે કે તરત ને તરત આ નિર્ણય લઈ લે નહીં તો આંધ્ર ઉગ્ર આંદોલન બને તેવી આ પોઝિશન થઈ છે જય ગૌ માતા જય ગોપાલ